विद्या भारती अखिल भारतीय शिक्षा संस्थान संबंध विद्या भारती गुजरात प्रदेश द्वारा महावीर संस्कार धाम सूरत खाते प्रांतीय साधारण सभा 2022 नो आयोजन करायो हतो। 15 एप्रिल थी त्रिदिवसीय चालनार आ साधारण सभा नो उद्घाटन करायो हतो। शिक्षणविद राष्ट्रना नागरिकोना सहचिंतन थी राष्ट्रीय शिक्षण नीति 2020 आपणी समक्ष आवी छे। राष्ट्रनैया गौरवशाळी इतिहास अने ज्ञान परंपराने उजागर करती आ शिक्षण नीति ने समग्र देशमां आवकार मळ्यो छे। विद्या भारत शिक्षणना क्षेत्रमां कार्यरत छे। राष्ट्रीय शिक्षण नीतिनुं अमलीकरण अने संगठन कार्योनो विकास विस्तारना समूह चिंतनना हेतुसर प्रांतीय साधारण सभानुं आयोजन करायुं हतुं। आजे सूरतनी अंदर जे महावीर संस्कार धाम जे छे एमां विद्या भारती प्रांतीय साधारण सभा जेने आपणे AGM कहीए छीए एनी एक मीटिंग छे। आ मीटिंग दर वर्षे આમ રૂટીન મળે છે, પરંતુ 2 વર્ષ કોરોના કાળના કારણે અમે લોકો પ્રત્યક્ષ મળી શક્યા નહોતા, પણ 2 વર્ષ પછી અત્યારે અમે લોકો રૂબરૂ મળી શક્યા છીએ અને આ વર્ષે અત્યારે અહીંયા લગભગ 350 જેટલા પ્રતિભાગીઓ, એટલે જેમાં આચાર્યો, પ્રધાનાચાર્યો, વિદ્યાલયના ટ્રસ્ટી વ્યવસ્થાપકો અને અમારી જે પ્રાંતીય કારોબારી જે છે એના વિષય પ્રકલ્પ પ્રમુખો, એના બધા જ મળીને 350 જેટલા લોકો અહીંયા ભેગા મળ્યા છીએ। અને આ સાધારણ સભામાં અમે જે ગત વર્ષમાં જે કાર્ય જે થયું હોય એ કાર્યની સમીક્ષા અને આગામી વર્ષના એના જે કાર્યની જે પણ ગતિવિધિ હોય, કાર્યક્રમો હોય, વર્ગો હોય, બેઠકો હોય, વિશેષ કંઈ સહચિંતન કરવાનું હોય, જેમ કે આપણને બધાને ખબર છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ અમલમાં આવી છે અને વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ એ શિક્ષણનું એક સૌથી મોટું એ અખિલ ભારતીય સ્તરે બિનસરકારી સૌથી મોટા મોટું વિશ્વનું સંગઠન છે અને અખિલ ભારતીયના સ્તર સાથે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ પણ જોડાયેલું છે અને આ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશમાં અહીંયા કુલ 160 સ્થાનો ઉપર કામ છે। કુલ મળીને લગભગ 450 એકમો જેને અમે કહીએ છીએ, શિશુવાટિકા, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, મહાવિદ્યાલય, એવા 450 એકમો કાર્યરત છે। અમારા વિદ્યાલયોની એક વિશેષતા છે કે શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન કરવું અને બાળકોની અંદર સંસ્કાર અને રાષ્ટ્રભક્તિયુક્ત એવું શિક્ષણ આપવું અને એ પ્રકારની અમારી કેટલીક વિશેષતાઓ છે। એમાંની એક પ્રમુખ વિશેષતા છે આપણા જે સરકારી જે વિષયો છે એ વિષયો ઉપરાંત અમે 5 આધારભૂત વિષયો, એટલે કે જીવનમાં જે ઉપયોગી છે એવા શારીરિક શિક્ષણ, યોગ, સંગીત, સંસ્કૃત અને નૈતિક શિક્ષણ, આ વિષયોનું પણ સાથોસાથ શિક્ષણ આપીએ છીએ। મુખ્ય મહેમાન તરીકે કોણ ઉપસ્થિત? અત્યારે આ ઉદ્ઘાટન સમારોહની અંદર જબલપુરના મુખ્ય માન્ય શ્રી ગિરીશાનંદજી મહારાજ એ અત્યારે ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત છે। અમારા જ વિદ્યા ભારતીના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ શ્રીમતી સાધનાબેન ભંડારી ઉપસ્થિત છે। આ ઉપરાંત વિદ્યા ભારતીનું પશ્ચિમ ક્ષેત્ર છે એ પશ્ચિમ ક્ષેત્રના પ્રમુખ લક્ષ્મીકાંતજી પાંડે અને પશ્ચિમ ક્ષેત્રના મંત્રી માનનીય શેષાદ્રીજી ડાંગે એ ઉપસ્થિત છે। આ ઉપરાંત ગુજરાત પ્રદેશની સંપૂર્ણ કારોબારી, એટલે સંગઠન મંત્રી, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રી, સહમંત્રી અને તમામ વિદ્યાલય દરેકના પ્રતિનિધિત્વ સ્વરૂપે એક પ્રધાનાચાર્ય, જેને અમે પ્રધાનાચાર્ય કહીએ છીએ, આમ પ્રિન્સિપાલ આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ, તો એ પ્રધાનાચાર્યો આની અંદર અપેક્ષિત છે। દરેક સ્થાન ઉપરથી એક ટ્રસ્ટી વ્યવસ્થાપક પણ અપેક્ષિત છે। કેટલા દિવસ આ પ્રોગ્રામ ચાલવાનો છે? આ કાર્યક્રમ કુલ 3 દિવસ છે, 15, 16, 17 તારીખ। 17મી તારીખે પણ સમાપન કાર્યક્રમમાં એક વિશેષ કાર્યક્રમ છે। વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ પ્રેરિત એક ભારતીય શિક્ષણ સેવા સમિતિ છે, તો વિદ્યા ભારતીના જે આચાર્યો છે એને સન્માનવાનો એક કાર્યક્રમ છે। એ કાર્યક્રમની અંદર આપણા ગુજરાતના ભાજપાના અધ્યક્ષ માનનીય શ્રી CR પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે। એમની ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહ પણ યોજાવાનો છે। સમગ્ર ગુજરાતમાંથી 400 કરતાં પણ વધુ પ્રિન્સિપાલ અને વિદ્યાલયોના વ્યવસ્થાપકો અને અખિલ ભારતીય અધિકારીઓ તથા ગુજરાત પ્રાંતના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ આ શિબિરમાં રહી હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।